મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ છવ્વીસ જાન્યુઆરી ડૉક્ટર એડવર્ડ જેનર છ કરોડ માણસો અર્થાંત ન્યૂયોર્ક લંડન ટોક્યો મોસ્કોની કુલ સંખ્યાનો બમણો ભાગ એક એવા સર્વેક્ષણમાંથી તારણ કાઢવામાં આવ્યું કે ઈસવીસન સત્તરસોથી ઈસ્વીસન અઢારસોની વચ્ચે યુરોપમાં છ કરોડ લોકો શીતળાથી માર્યા ગયા હતા ઈસવીસન સત્તરસો ને એકવીસમાં જ્યારે બોસ્ટનમાં મહામારી ફેલાય ત્યારે એની પચાસ ટકા જનસંખ્યા શીતળાગ્રસ્ત હતી અને એમાં પ્રત્યેક દસ માણસે એકનું મૃત્યુ થયું પરંતુ આજે આ રોગ લગભગ દુનિયામાંથી વિદાય લઈ ચૂકેલ છે આ મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સ્વયં લગભગ મરી પરવાર્યો છે આ મહારોગનું ઉન્મૂલન રસી મુકાવવાની નૂતન શોધને આભારી છે જેનો પ્રવર્તક હતો ડૉક્ટર એડવર્ડ જેનર શરીર વિજ્ઞાનના ક્ષેત્રે પ્રવેશ કરીને શીતળાની રસીની શોધ કરનાર આ વૈજ્ઞાનિક એડવર્ડ જેનરનો જન્મ ઇંગ્લેન્ડમાં ઈસવીસન સત્તરસો ને ઓગણપચાસમાં થયો હતો નાનપણથી જ આ બાળકની પ્રવૃત્તિ અને રસપ્રાણી પ્રત્યે વધારે હતી તબીબી વ્યવસાય શરૂ કર્યા પછી શીતળા કે મોટી માતાના રોગે દેખા દીધી જેનરે બધા મળીને લગભગ સિત્તાવીસ જેટલા રોગોનું પરીક્ષણ કર્યું અને શીતળાના રોગની મુક્તિને માટે તેમણે જે પદ્ધતિનું નિદર્શન કર્યું તે જાનના જોખમે તેમણે કરેલા પ્રયોગોના નિચોડ રૂપે હતું શરૂઆતમાં સ્વાભાવિક રીતે જ એક પ્રચંડ વંટોળ ઉઠવાનો જ પરંતુ ઉત્તેજનાની આ ભરતી જેમ આવીને એમ ઓસરી પણ ગઈ ડૉક્ટર જેનરે પોતાની રીતો ચિકિત્સા જગત સામે સિદ્ધ કરી બતાવી જેના ફળ સ્વરૂપે આખા વિશ્વએ તેમને ભારે સન્માન આપ્યું સંસદમાં એમને નાઇટ હોડની ઉપાધિ આપી સન્માનિત કર્યા શીતળાના રોગની મુક્તિ માટે તેમણે શોધેલી રીત એટલી સરળ સચોટ અને ચોક્કસ હતી કે કેવળ ઇંગ્લેન્ડમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં આ પદ્ધતિનો ફેલાવો થયો તારીખ છવ્વીસ જાન્યુઆરી અઢારસો ને ત્રેવીસના રોજ ડોક્ટર જેનર અવસાન પામ્યા કોઈ પણ સુંદર મુખાર વિંદને કુરુપ બનાવી દેતા શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ડૉક્ટર એડવર્ડ જેનર હંમેશા યાદ રહેશે અને જરા વિચારો તમામ પ્રકારના ટીકાઓ અને મૂકાતી રસીઓ વિશેના વિચારો કે આ બધું આપણા સ્વાસ્થ્ય માટે આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે અભિરક્ષક છે આ ટીકા એ જાગ્રત ચોકીદારો છે આવા ટીકાઓમાં ડૉક્ટર યોનાસ સાલ્કનો એક ટીકો બાળકો માટે ખૂબ આવશ્યક છે જે છે પોલિયોનો ટીકો પોલિયોની રસી બાળકને મુકાવ્યા પછી તમે કાયમને માટે ભયમુક્ત બની જાઓ છો